હેલો મિત્રો કેમ છો તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે તો ચાલો ફટાફટ જોઈ લઈએ ગુજરાતી ઘરો માં બનતી ગૌની ની ચકરી આજે આપણે એકદમ સરળ રીતે બનાવીશું બહાર થી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ આ ચકરી ખાઈ તો તમે રાજી જ થઈ જશો તો એકદમ સહેલાઈથી અને ઝડપી બની જતી એવી ચકરી ની રેસીપી શરૂ કરીએ સૌ પ્રથમ મેં અહિયાં ઘઉંનો લોટ લીધો છે તો રેગ્યુલર આપણે રોટલી કે થેપલા કરવા માટે જે લોટ ઉપયોગ કરતા હોઈએ ને તે જ લોટ લેવાનો છે આપણે જો આ લોટમાંથી ડાયરેક્ટ ચકરી બનાવશું ને તો તે કડક બનશે એટલે આપણે લોટને બાફીને થોડોક હલકો કરવાનો છે એના માટે હું એક પ્લેટ લઈશ જેના ઉપર આ રીતે એક સાફ કોટનનો રૂમાલ મૂકીશ હવે ઘઉંના લોટને ચમચાની મદદથી કપડા ઉપર નાખી દઈશું આ રીતે બધા જ લોટને એડ કર્યા બાદ કપડાને ચારેય ખૂણાથી પકડીને ગાંઠ બાંધી દઈશું અહીંયા આપણે ગાંઠ થોડી ટાઈટ જ બાંધશું હવે લોટને બાફવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક તપેલો મૂકીશું અને તેમાં પાણી ઉમેરી દઈશું હવે તેના ઉપર કોઈ કાણાવાળું વાસણ મૂકી દઈશું અહીંયા મેં ચારણી મૂકી છે તમે બીજા કોઈ પણ કાણાવાળા વાસણને મૂકી શકો છો હવે એના ઉપર લોટને મૂકી દઈશું હવે ઉપર પ્લેટ કે છીબો ઢાંકી દઈશું હવે પ્લેટ ઉપર એક ખાંડણી કે પછી કોઈ પણ વજનદાર વસ્તુ ને મૂકી દઈશું જેથી આપણો એકદમ સરસ રીતે બંધ થઈ જાય અને વરાળ નીકળે અને લોટ ને બાફતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે પંદર થી વીસ મિનિટ પછી હવે ખાંડણી ને લઈ લઈશું ખાંડણી કે પછી બીજી કોઈ પણ વસ્તુ ઉપાડવા સમયે ધ્યાન રાખજો કે તમારો હાથ દાજી ન જાય હવે પ્લેટ હટાવીને લોટ ને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે લોટમાં વરાળનું પાણી નથી આવ્યું હવે લોટને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો કે લોટ સરખી રીતે છૂટો નથી પડતો એટલે હવે તેને ખાંડણીની મદદથી આ રીતે ખાંડીને તેનો ભૂકો કરીશું અહીંયા મેં ખાંડણીને કપડાની મદદથી પકડી રાખી છે કારણ કે ખાંડણી ગરમ છે એટલે મારો હાથ દાજી ન જાય તમે જોઈ શકો છો કે હજુ પણ એકદમ સરસ પાવડર જેવો લોટ નથી થયો એટલે તેને ચાણણીની મદદથી ચાળી લઈશું જેથી તેનો ઝીણો ભૂકો થાળીમાં આવી જાય આ રીતે ચાળીને બાકી બચેલા લોટના ગાંઠાને મિક્સર જારમાં કાઢી લઈશું અને તેને પીસી લઈશું તમે જોઈ શકો છો આપણો લોટ સરસ મજાનો પાવડર ફોર્મમાં આવી ગયો છે એટલે તેને આ રીતે ચાળણીમાં કાઢીને ચાળી લઈશું જેથી જે મોટા મોટા ગાંઠા હોય તે બહાર નીકળી જાય હવે લોટ ચડાઈ ગયો છે એટલે તમે જોઈ શકો છો કે ચકરી માટેનો એકદમ હલકો અને પરફેક્ટ ઘઉંનો લોટ તૈયાર થયો છે હવે મસાલામાં બે ચમચી કાશ્મીરી મરચું પાવડર એક ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું ત્રણ મોટી ચમચી જેટલા સફેદ તલ એક વાટકી આદુ મરચાની પેસ્ટ મેં અહીંયા આદુ અને મરચાને પીસીને આદુ મરચાંની પેસ્ટ બનાવી છે અહીંયા મેં લીલા અને લાલ મરચાની પેસ્ટ બનાવી છે એટલે પેસ્ટનો કલર ઓરેન્જ થઈ ગયો છે ત્યારબાદ એક ચમચી જેટલું જીરું ચપટી ખાવાનો સોડા એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું આ રીતે બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ જવો જોઈએ આમ ચારેય સાઈડ હાથથી મિક્સ કરી લઈશું હવે ચકરીને એકદમ ફરસી બનાવવા માટે તેમાં મોણ એડ કરીશું તો તેના માટે હું ત્રણથી ચાર ચમચી જેટલો સિંગતેલ એડ કરીશ હવે એક વાટકી જેટલું દહીં એડ કરીશું તમે દહીંના બદલે છાસનો ઉપયોગ પણ કરી શકો છો દહીંથી ચકરી એકદમ સોફ્ટ અને પરફેક્ટ બનશે અહીંયા તમે તેલ અને દહીંનો માપ ઘટાડજો નહીં નકર ચકરી હાર્ડ બનશે હવે સરખી રીતે લોટને તેલ અને દહીં સાથે મિક્સ કરી લઈશું આમ સરસ રીતે મિક્સ કરવાથી ચકરીનો લોટ એકદમ પરફેક્ટ બંધાશે હવે થોડા થોડા પ્રમાણમાં પાણી એડ કરીને લોટ બાંધી લઈશું આપણે ચકરીનો લોટ ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો નરમ એવો મીડિયમ લોટ બાંધવાનો છે જો તમે ચકરીનો લોટ કઠણ બાંધશો ને તો તમારી ચકરી તેલમાં ખુલી જશે અને તમારો લોટ જો નરમ હશે ને તો ચકરી પોચી રહી જશે અને સરખી રીતે તળાશે નહીં એટલે લોટ મીડિયમ રાખજો તો તમે જોઈ શકો છો કે ચકરીનો લોટ બંધાઈ ગયો છે હવે સાઈડમાં થોડુંક તેલ નાખીને લોટને મસળીને તૈયાર કરી લઈશું તો હવે આપણો લોટ ચકરી માટે એકદમ તૈયાર છે હવે ચકરીને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક વાસણ મૂકીશું જેમાં ચકરી ડૂબે એટલું તેલ ઉમેરીશું હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ચકરી તૈયાર કરી લઈએ હવે ચકરી બનાવવા માટે મેં અહીંયા સેવ બનાવવાનું મશીન લીધું છે જેમાં ચકરી બનાવવા માટે સ્ટાર શેપની જાળી લીધી છે હવે મશીન ઉપર થોડો તેલ લગાવી દઈશું આ રીતે મશીનની ચારેય બાજુ હાથથી તેલ લગાવી લઈશું અને પછી જાળી ઉપર પણ તેલ લગાવી લઈશું હવે તેલ લગાવાઈ ગયા બાદ ચકરીના લોટને આ રીતે દબાવીને તેને મશીનમાં નાખી દઈશું અને પછી લોટને ઉપરથી આ રીતે દબાવીને મશીનને બંધ કરી દઈશું હવે આપણું મશીન સરસ રીતે બંધ થઈ ગયું છે એટલે હવે ચકરી બનાવવા માટે મશીનને ઉપરથી આ રીતે ફેરવતા જઈશું તો તમે જોઈ શકો છો કે નીચેની બાજુથી આ રીતે લોટ નીકળતો આવે છે હવે લોટ નીકળી જાય પછી મશીનને સાઈડમાં મૂકીશું અને હવે ચકરીને આ રીતે ગોળ ગોળ બંને હાથથી વાળી લઈશું ચકરીને આ રીતે અંદરના ભાગમાં વાળતા જઈશું આ રીતે ચકરીની જેટલી સાઇઝ રાખવી હોય એટલી તમે રાખી શકો છો અહીંયા તમે ચકરીને વાળવા સમયે બહુ ટાઈટ ન વાળજો નહીંતર તે બરાબર રીતે તળાશે નહીં એટલે ચકરીને ઢીલી જ વાળવાની જેથી તે બરાબર રીતે તળાઈ શકે હવે આ રીતે વારાફરતી બધી જ ચક્રીને વાળી લઈશું અને ચકરી ખુલી ન જાય એટલે તેને આવી રીતે ચોટાડી નાખશું તો તમે જોઈ શકો છો કે આપણી ચકરી વળાઈને તૈયાર છે એટલે હવે તેને તેલમાં તળી લઈશું તો તેલ ગરમ થયો છે કે નહીં એ ચેક કરવા માટે લોટને આ રીતે તેલમાં નાખીશું તમે જોઈ શકો છો કે લોટ થોડી જ વારમાં અંદર રહીને ઉપર આવે છે એટલે આપણો તેલ ચકરી તળવા માટે એકદમ પરફેક્ટ છે હવે ગરમ તેલમાં એક એક કરીને ચકરી એડ કરતા જઈશું અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે ચકરી નાખતી વખતે તેલ ઉડે નહીં નકર તમે દાઝી જશો હવે આ રીતે બધી ચકરી એડ કરીને થોડી એમ જ રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે ચકરી પોતે જ તળાઈ રહી છે એટલે આપણે અત્યારે તેને ઉલટાવવાની ઉતાવળ નથી કરવાની એને એક બાજુથી સરસ રીતે તળવા દેવાની છે અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું હવે એક બાજુથી ચકરી તળાઈ ગઈ છે એટલે હવે તેને ઝારાની મદદથી પલટાવી લઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે હવે તળાયેલી ચકરીને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય હવે તેલ નીકળી ગયા બાદ ચકરીને પ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી ઘઉંના લોટની ચકરી એકવાર ઘરે બનાવશો ને તો બજારની ચકરી લેવાની ક્યારેય જરૂર નહીં પડે ખાવામાં સોફ્ટ અને બધાની ફેવરિટ આ ચકરી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા લાઇક કમેન્ટ અને શેર પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે આવજો